બનાસકાંઠા જિલ્લો કે જ્યાં બટાકાના પાકનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતામાં છે, કારણ છે બટાકાના પાકમાં સુકારા નામનો રોગ ફેલાયો છે। બનાસકાંઠાનો ડીસા જે બટાકા નગરી તરીકે જાણીતું છે, ડીસા સહિત સમગ્ર જિલ્લામાં 52,000 હેક્ટર કરતા વધુ વિસ્તારમાં પાકનું વાવેતર થયું છે। જો કે સુકારો નામનો રોગ ફેલાતા બટાટાના પાન ખરી રહ્યા છે। ખેડૂતોના મતે બટાટાના પાન બળી જવાથી ઉત્પાદન ઘટી જાય છે। વાતાવરણમાં સતત પલટો, કમોસમી વરસાદને કારણે બટાકા પકવતા ખેડૂતોમાં નિરાશા છે। ખેડૂતોને છેલ્લા 3 વર્ષથી બટાટાના યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા, ત્યારે સુકારો નામનો રોગ ફેલાતા ઉત્પાદન ઘટી જશે। ખેડૂતોનું એ પણ કહેવું છે કે બટાકાના 1400થી પણ વધુ કટ્ટાના ઉત્પાદનની આશા હતી, પરંતુ હવે માંડ 800થી 1000 કટ્ટા ઉત્પાદન થાય તેવી શક્યતા છે। વાયા સાહેબ 14 વીઘામાં છે 1200 કટ્ટા થતા દરેક વર્ષે, આ વર્ષે સુકારો આવી ગયો છે અને કંઈ અંદર પણ બગાડ વધારે છે। એના માટે સરકાર સાહેબને અપીલ કરીએ છીએ કે કંઈ સહાય કરે એવી વિનંતી કરું છું। અને હર સાલ એવું જ થાય છે, પણ આ સાલ થોડુંક વધારે છે, એટલે આમાં કંઈ મળે એવું લાગતું નહીં, એટલે સરકાર થોડીક ફાયદો કરે એવું કરીએ। લગભગ સમજો ને કે 90% તમારા વાછોલમાં આખા ગામમાં બટાકા વાયેલા છે। લગભગ આ ફેરે બટાકા મેં પણ 14-15 વીઘામાં વાયેલા બરાબર, પણ બટાકામાં આ ફેરે તો કામોસી વરસાદના કારણે બને સુકારો રોગ આવ્યો બરાબર બટાકામાં, પણ હર સાલ 1500-1600 કટા નીકળતા હતા બરાબર, પણ આ સાલ મુશ્કેલ છે, 1000 કટા પણ મુશ્કેલ છે આ સાલ। બનાસકાંઠામાં ડીસા સહિત સમગ્ર જિલ્લામાં બટાકાનું 52,000 હેક્ટરમાં વાવેતર થયું છે, પરંતુ સતત વાદળછાયું વાતાવરણ અને જે સુકારા નામના રોગના કારણે ક્યાંક જે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ, જે રીતે હાલ સુકારોનો રોગ આવતા ક્યાંક પાંદડાઓ છે તે ખરી પડ્યા છે, જેના કારણે ક્યાંક ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે જે બટાકાના પાન છે તે સુકારાથી નામના રોગથી આ રીતે બળી ગયા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો સતત જે વાતાવરણ છે તે વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે ક્યાંક ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આખું ખેતર જાણે બળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સતત 2 વર્ષથી એક તો બટાકાના ભાવ નથી મળી રહ્યા, અને બીજી તરફ આ રીતે સુકારા નામનો રોગ આવતા ક્યાંક ખેડૂતોની મુશ્કેલી વધી છે। વસંતિર્ગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।